વિદ્યુત ઘંટડીથી આપણે સારી રીતે પરિચિત છીએ તેમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે તો ચાલો જોઈએ કે તે કેવી રીતે કાર્ય કરે છે વિદ્યુત ઘંટડીમાં એક ધાતુની ઢાંકણી હોય છે તેમાં એક ધાતુની હથોડી હોય છે અને એક તાંબાનો તાર વીટેલો ગૂંચડો હોય છે જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત કોષમાં રહેલો વિદ્યુત પ્રવાહ વાહક તાર મારફતે જોડેલો હોય છે અહીંયા એક ઠેસી હોય છે કે જેનાથી ઘંટડીનો તાર પાછળ જઈ શકે હવે જ્યારે આપણે વિદ્યુત પરિપત્ર માં જોડેલી સર્કિટમાં જ્યારે વિદ્યુત કળ ઓન કરીએ છીએ એટલે કે વિદ્યુત પરિપથ પૂર્ણ કરી છે ત્યારે વિદ્યુત પરિપથમાં રહેલો વિદ્યુત પ્રવાહ એ ગુચળામાં પસાર થાય છે અને એ એની સાથે નીચે જોડેલી લોખંડની પ્લેટો એ ચુંબક તરીકે વર્તે છે અને હથોડીને પોતાની તરફ ખેંચે છે તમે જોઈ શકો છો કે હથોડી ઘંટડી તરફ આકર્ષાય છે અને અથડાતા રણકાર ઉત્પન્ન થાય છે બંધ કરતાં હથોડી સ્થિર થઈ જાય છે અને ઘંટડી બંધ થઈ જાય છે અહીંયા ઘંટડી જ્યારે ચુંબકની મદદથી તકતી પર અથડાય છે ત્યારે સર્કિટ બ્રેક થવાથી તૂટી પડી જાય છે અને ફરી પાછું ચુંબકના કારણે સર્કિટ જોઈન્ટ થાય છે આ ઘટનાનું વારંવાર પુનરાવર્તન થતાં ઘંટડી અવાજ કરે છે